જો સ્વાધ્યાય 1.1માં દાખલો ત્રીજો, એમાં રીત બીજી પરંપરિત આધારની રીતે સૂચકાંક ચાલુ વર્ષનો ભાવ છેદમાં જો અગાઉ છે, શું છે અગાઉ, અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100. વર્ષ 2011, 12, 13, 14, 15 ઊભા કોલમમાં તમારે ઘઉં ચોખા ખાંડ લખવાનો, બરાબર, ઘઉં ચોખા ખાંડ. હવે સૌથી પહેલાં આપણે ગણતરી કરીએ તો જો ચાલુ વર્ષનો ભાવ 18માં 18 છે, ઘઉંની ગણતરી કરીએ, અગાઉના વર્ષનો તમને 2011ને આધાર વર્ષ કીધું છે એટલે અગાઉનું વર્ષ 2010 આપેલું નથી, બરાબર, તો એને લઈ લેવાનું એટલે 18 ના છેદમાં 18 ગુણ્યા 100 એટલે પ્રથમ વર્ષનો પરંપરિત આધારને સૂચકાંક 100 જ આવે. એ જ રીતે આગળ ગણીએ વર્ષ 2012ની ગણતરી, 18.5 અગાઉનું વર્ષ 18 ગણાય, 18.5 અગાઉનું વર્ષ 18 ગુણ્યા 100. 2013માં 18.9 અગાઉનું વર્ષ 18.5 ગણાય ગુણ્યા 100. પછી 2014માં 19 અગાઉનું વર્ષ 18.90 ગુણ્યા 100 એટલે 19 છેદમાં અગાઉનું વર્ષ 18.90 ગુણ્યા 100. અને 2015માં 19.5 અગાઉનું વર્ષ 19.5 50 કો કે 5 કો બંને એક થશે, 19 ગુણ્યા 100, બરાબર. હવે ક્રમશઃ આપણે આગળ 2011માં ચોખાની ગણતરી કરીએ. જો 2011માં 30 અગાઉના વર્ષનો પણ 30 ગુણ્યા 100. 12ની ગણતરી કરીએ, 36 અગાઉનું વર્ષ 30 ગુણ્યા 100. 13માં 38 અગાઉનું વર્ષ 36 ગણાશે ગુણ્યા 100. 14ની ગણતરી કરીએ, ચાલુ વર્ષનો ભાવ 38 અગાઉના વર્ષનો ભાવ 38 ગુણ્યા 100. 15ની ગણતરી કરીએ, ચાલુ વર્ષનો ભાવ 39 અગાઉના વર્ષનો ભાવ 38 ગુણ્યા 100. ચલો હવે છેલ્લે ખાંડ આપણે જોઈએ તો ચાલુ વર્ષ એટલે 30 ગણાશે, અગાઉનું વર્ષ પણ 30 ગુણ્યા 100. પછી આ 2012 છે, ચાલુ વર્ષનો ભાવ 31 અગાઉનો વર્ષનો ભાવ એટલે 11નો ગણાય, શું ગણાય, 30 ગુણ્યા 100. હવે 13ની ગણતરી, ચાલુ વર્ષનો ભાવ શું ગણાશે અંદર જો 2013માં 32 છે, તમારે ચોપડીમાં જોતું જવાનું, છેદમાં અગાઉનું વર્ષ 31 ગણાય ગુણ્યા 100. પછી 14ની ગણતરી, ચાલુ વર્ષનો ભાવ 34 અગાઉના વર્ષનો 32, બરાબર, ગુણ્યા 100. છેલ્લે 36 અગાઉનું વર્ષ 34 થશે, 36ના છેદમાં અગાઉનો વર્ષનો ભાવ 34 ગુણ્યા 100. તો આ રીતે વર્ષ 2011થી માંડીને 15ની ગણતરી થશે. હવે આપણે એમને કેલ્ક્યુલેટરના સાદા કેલ્ક્યુલેટરમાં ભાગાકાર ગુણાકાર કરતા જઈએ. જો 2011માં 18 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે પહેલાંનો જવાબ 100. પછી 2012માં ઘઉંમાં 18.5 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે તમારે 102.78. પછી 2013માં 18.90 ભાગ્યા 18.5 ગુણ્યા 100 એટલે 102.16. પછી 2014માં 19 છેદમાં 18.90 ગુણ્યા 100 એટલે તમારે જવાબ 100.53. પછી 15માં 19.5 છેદમાં 19 ગુણ્યા 100 એટલે તમારે એનો જવાબ 102.63. હવે ચોખા 2011ની ગણતરી કરીએ, 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે પહેલાંનો જવાબ 100, બરાબર, 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 120. 38 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 13નો જવાબ આવશે 2013 105.56. પછી 38 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 100. પછી જો 39 ભાગ્યા 38 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 102.63.
खांड 2011 में 30/30 x 100 એટલે એનો જવાબ આવશે 100 પછી 31/30 x 100 એટલે એનો જવાબ આવશે તમારે 103.33 પછી 32/31 x 100 એટલે એનો જવાબ આવશે 103.22 પછી 34/32 x 100 એટલે એનો જવાબ આવશે 106.25 પછી 36/34 x 100 એટલે એનો જવાબ આવશે 105.88 હવે દરેકનો સરવાળો કરતું જવાનો 2011-15 સુધીનો જો ત્રણ વસ્તુઓનો 2011માં ઘઉં 100 ચોખા 100 ખાંડ 100 એટલે ત્રણેયનો સરેરાશ સરવાળો કરીએ તો 300 કરીએ બરાબર એટલે આપણને ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક મળશે એટલે 300/3 એટલે આપણે પહેલાંનો જવાબ આવશે 100 પછી બીજું વર્ષ 2012ની ગણતરી ખાંડનો સરેરાશ 102.78 જવાબ ચોખાની 120 અને ખાંડનો જવાબ 103 ત્રણેયનો સરવાળો એ 326.11 ચલો ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક લઈએ 326.11/3 એટલે એનો પણ જવાબ આવશે તમારે સાદા કેલ્ક્યુલેટર મુજબ જોઈએ તો 108.70 ચલો વર્ષ 2013 ઘઉં 102.16 105.56 ચોખા 103.22 ખાંડ ત્રણેયનો ટોટલ 310.94 હવે 310.94/3 એટલે એનો જવાબ આવશે તમારે 103.65 ચલો વર્ષ 2014ની ગણતરી ઘઉં 100.53 ચોખા 100 અને ખાંડ 106.25 જવાબ છે ત્રણેયનો સરવાળો કરીએ 306.78 ત્રણેયની સરેરાશ લઈએ 306.78/3 એટલે એનો જવાબ આવશે તમારે 102.26 પછી આગળ 2015માં ઘઉં 102.63 ચોખા 102.63 અને ખાંડનો સરવાળો છે 105.88 ત્રણેયની સરેરાશ લઈએ 311.14 તો અહીંયા 311.14 ટોટલ છે સરવાળો એને 3 એટલે તમારે ત્રણેય વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંકનો જવાબ ભાગાકાર કરતા 103.71 આવશે આ રીતે તમારે 2 પૂછાય તો 5 માર્કમાં અને 1 પૂછાય તો 3 માર્કમાં પૂછાય દાખલો 3 સ્વાધ્યાય 1.1 આ રીતે ગણતરી થશે હવે આગળ તમારે હોમવર્કમાં એક્ઝામ્પલ 5મું 6ઠ્ઠું 7મું અસાઇનમેન્ટની નોટબુકમાં ગણી નાખવાનું થેન્ક યુ